જી નમસ્કાર ભાઈઓ બહેનો સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ મારા જય માતાજી દોસ્તો આજે વાત કરી છે કે જે લોકોને મૂંઢ ઘા લાગી જાય છે મૂંઢ માર લાગી જાય છે એટલે કે આપણે ખબર નથી હોતી અને આપણે કોઈ વસ્તુ વાગી જાય છે અને તે જગ્યાએ આપણે સોજો આવી જાય છે અથવા તો આપણે તે જગ્યા ઉપર લોહી જામી જાય છે તો ત્યારે શું કરવું તો તેના માટે એકદમ આયુર્વેદિક ઉપાય બતાવું છું આ ઉપાય તમે વાપરશો એટલે તમારું જે મૂંડા તમને ખબર નથી અને તમને જે માર લાગી ગયો છે તે જગ્યાએ તમને સોજો આવી ગયો છે અથવા તો તમને દુખાવો થાય છે તો તમારી તમામ મૂંડાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે અને તમને તાત્કાલિક આ વસ્તુનું રિઝલ્ટ પણ રિઝલ્ટ પણ મળશે સોજો ઉતરી જશે તમારું જે લોહી જામી ગયું છે તે લોહી પણ એરફેર થઈ જશે સાથે સાથે તમારો દુખાવો પણ બંધ થઈ જશે જ્યાં દોસ્તો મૂંડ એ એક મોટી સમસ્યા છે કેમ કે મૂંડ ઘા જે લોકોને વાગે છે તેમાં દુખાવો વધારે થાય છે તેની જગ્યાએ જો આપણે કોઈ વસ્તુ વાગી ગઈ હોય અને બ્લડ નીકળી જાય એટલે કે લોહી નીકળી જાય તો તે વસ્તુમાં હજુ એટલો દુખાવો થતો નથી પણ મૂંઢ માર લાગી જાય છે મૂંડ ઘા જો લાગી જાય છે તો તેમાં દુખાવો પણ થાય છે અથવા તો આપણા કોઈ શરીરના કોઈ પણ ભાગમાં પગમાં હાથમાં કોઈ પણ ભાગમાં મુંઢ ઘા વાગ્યો હોય તો આપણો હાથ કે પગ વળી પણ નથી શકતો આપણે સરખી રીતે બેસી પણ નથી શકતા અને આ મૂંડ ઘા આપણે દસ થી પંદર દિવસ દુખાવો કરે છે આપણું લોહી તે જગ્યાએ જામેલું રહે છે અને આપણે તે જગ્યાએ સોજો પણ રહે છે જ્યાં દોસ્તો ઘણા લોકોને આવું થતું હોય છે કે ખબર નથી હોતી અને કોઈ પણ શરીરના કોઈ પણ ભાગમાં વાગી જાય છે સોજો આવી જાય છે લોહી જામી જાય છે અને દુખાવો થાય છે તો ત્યારે તમારે શું કરવાનું છે તેના માટે એકદમ આયુર્વેદિક ઉપાય આપું છું તાત્કાલિક તમારો સોજો પણ ઉતારશે તમારું જે લોહી જામી ગયું છે તે પણ એરફેર કરશે અને તમારો દુખાવામાં પણ તમને રાહત મળશે પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી તમામ પ્રકારની જાણકારી સૌથી પહેલાં તમને મળતી રહે અને તમે હંમેશા તંદુરસ્ત રહી શકો જ્યાં દોસ્તો ઘણા લોકોને ખબર ન હોય પણ જે માર લાગી જાય છે મૂડ ઘા વાગી જાય છે તો ત્યારે તે લોકોને શું કરવાનું છે તમારે થોડો કડવો લીમડો લેવાનો છે તેને તમારે ઉકાળી નાખવાનું છે દસ પંદર મિનિટ તમારે તેને ઉકાળી નાખવાનું છે અને પછી તેને થોડો વાટી અને પછી તમારે તે જગ્યાએ લગાડી લેવાનું છે તમે પછી તમે તેને પાટો વાળી લેવાનો છે અને તમારે તેને કલાક દોઢ કલાક સુધી રહેવા દેવાનો છે અને પછી ગરમ પાણીથી તમારે ધોઈ નાખવાનો છે તમારે દિવસમાં આ વસ્તુ બે વાર કરવાની છે તમે આ વસ્તુ બે વાર કરશો એટલે તમારો સોજો પણ ઉતરી જશે જે લોકોને એક જગ્યાએ લોહી જામી ગયું છે લોહી કાળું પડી ગયું છે તો લોહી પણ તમારું ખરાબ લોહી નીકળી જશે અને લોહી તમારું જે ત્યાં જામી ગયું છે તે પણ એરફેર થઈ જશે તમારા દુખાવામાં પણ રાહત થશે અને કોઈ પણ તમારે કોઈ પણ પ્રકારના ઇન્જેક્શનો લેવાની જરૂર નથી મૂંડઘા માટે ઘણા લોકોને હાથમાં મૂંડા વાગી જાય છે અંગૂઠામાં વાગી જાય છે અથવા તો શરીરના કોઈપણ ભાગમાં મૂંડા વાગી જાય છે તો અમુક ઇન્જેક્શનો લે છે દુખાવો ન થવાની હાઈ પાવરની દવાઓ લે છે પણ તમે જે દવાઓ લાવ છો તે ફક્ત તમારો દુખાવો બંધ કરે છે અને તમારા શરીરને તો નુકસાન કરે જ છે પણ આગળ જતા તમને તમામ પ્રકારની સમસ્યા થાય છે કેમ કે જે હાઈ પાવરની જે ગોળીઓ હોય છે તે આપણું શરીર સહન નથી કરી શકતું તે ફક્ત તે જગ્યાએ દુખાવો બંધ કરાવે છે બીજું કાંઈ નથી કરતું પણ આ દેશી ઉપચાર તમારું જે લોહી જે એક જગ્યાએ જામી ગયું છે તે પણ એરફેર કરશે તમારો જે દુખાવો થાય છે તે દુખાવો પણ બંધ કરશે અને સાથે સાથે જે લોકોને મૂંડા વાગી ગયો છે અને સોજો ચડી ગયો તે તે સોજો પણ તમારો ઉતરી જશે તાત્કાલિક તમને આ વસ્તુનું રિઝલ્ટ મળશે ફક્ત તમારે જે કડવો લીમડો હોય છે તેને દસથી પંદર મિનિટ ઉકાળી તેને વાટી અને તે જગ્યાએ તમારે લગાવી અને પાટો વાળી લેવાનો છે કલાક દોઢ કલાક પછી તમારે ગરમ પાણીથી આ વસ્તુ તમારે સાફ કરી નાખવાની છે તમે દિવસમાં આ વસ્તુ બે વાર કરશો એટલે તમારો સોજોય ઉતરી જશે જે લોકોને લોહી જામી ગયું છે લોહી કાળું પડી ગયું છે તે પ્રોબ્લેમ પર દૂર થઈ દૂર થઈ જશે તમારું લોહીનું પરિભ્રમણ પણ સુધરશે તે જગ્યાએ અને તમારું જે લોહી ખરાબ લોહી છે તે નીકળી જશે અને તમારો જે સોજો સડી ગયો છે સોજો ઉતરી જશે અને તમારા દુખાવામાં રાહત થઈ જશે ટૂંકમાં કહું તો તમને તાત્કાલિક રિઝલ્ટ મળી જશે ફક્ત તમારે દિવસમાં તમે બે બે દિવસ કરશો એટલે પછી તમારે આ વસ્તુ કરવાની જરૂર નહીં પડે કેમ કે તમારો સોજોય ઉતરી જશે તમારું જે લોહી એક જગ્યાએ જામી ગયું છે તે પણ એરફેર થઈ જશે અને તમારો દુખાવો પણ બંધ થઈ જશે જ્યાં દોસ્તો એકદમ આયુર્વેદિક ઉપાય છે તમારા કોઈ પણ હાઈ પાવરના ઇન્જેક્શનો લેવાની જરૂર નથી તે જગ્યા ઉપર જે લોકોને વાગી જાય છે તે ઉપર અથવા તો કોઈ પણ હાઈ પાવરની દવાઓ તમારે ખાવાની જરૂર નથી આ એકદમ આયુર્વેદિક ઉપાય છે આ તાત્કાલિક તમને રિઝલ્ટ આપે છે ઇન્જેક્શન કરતા પણ તાત્કાલિક તમને આ વસ્તુનું રિઝલ્ટ મળશે ઇન્જેક્શન ફક્ત દુખાવો બંધ કરાવશે તમારો સોજો નહીં ઉતરે તમારું લોહી પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર નહીં થાય પણ આ આયુર્વેદિક દેશી દવા છે તમારા માટે જે લોકોને મૂંડ વાગી ગયો છે તે લોકો માટે એકદમ આયુર્વેદિક ઉપચાર છે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી અને તાત્કાલિક તમને રિઝલ્ટ મળશે જ્યાં દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને વિડીયોને શેર જરૂર કરજો જેથી આયુર્વેદિકને લગતી આવી અવનવી જાણકારી બધા લોકો જાણી શકે અને તંદુરસ્ત રહી શકે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતા તમામ પ્રકારના યોગ પ્રાણાયામ મુદ્રાઓ અને આયુર્વેદિકને લગતી આવી અવનવી જાણકારી સૌથી પહેલાં તમને મળતી રહે અને તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો